ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે નૈતિકતાનો ઉદય. જો મનુષ્યના સ્વભાવમાં નૈતિકતા ન હોય તો તે સમાજમાં કેવી રીતે આવી શકત? માનવ સમાજ વ્યક્તિઓનો જ બનેલો છે. આથી માનવ સમાજમાં જે તત્વની હાજરી શક્ય નથી, જે સમાજમાં દરેક વ્યક્તિમાં ન હોય, એ શક્ય છે કે આપણે સમાજની કોઈ વિશિષ્ટ વ્યક્તિને મોટી માનતા હોઈએ. પરંતુ જ્યાં સુધી કોઈને મોટા માનવાની વૃત્તિ આપણા સ્વભાવમાં પહેલેથી જ ન હોય ત્યાં સુધી આપણે કોઈને મોટો કે નાનો નહીં માનીએ. હકીકતમાં પોતાના મનોભાવ જ આપણે સમાજ પર પ્રસ્થાપિત કરીએ છીએ અને પછી સમાજ પાસેથી આપણે જ ઉધાર આપેલી વસ્તુ પાછી લઈએ છીએ. મનુષ્ય મન એક ભૂલ ભલામણું છે. મનુષ્ય પોતાની જાતને ભૂલી જતો હોય છે અને પોતાના ગુણ દોષને બીજા પર પ્રસ્થાપિત કરીને એનાથી માહિતગાર થાય છે. સચ્ચાઈ, સૌંદર્ય અને નીતિમત્તાનો ઉદય મનુષ્યના મનમાં જ થાય છે, પરંતુ એ જાણતો નથી. તે એને કોઈ બાહ્ય વસ્તુઓ પર પ્રસ્થાપિત કરવા માંગે છે. જે રીતે મનુષ્ય પોતાના ચારિત્રના દુર્ગુણો માટે બીજાઓને જવાબદાર માને છે, તે જ રીતે તે પોતાના સમર્થા માટે પણ બીજાને જવાબદાર માને છે. અને જે રીતે પોતાના દુર્ગુણો માટે તે બીજી વ્યક્તિઓને દોષિત માને છે, તે જ રીતે પોતાની જાતમાં ઉત્પન્ન થયેલી સારી ટેવોના કારણે પણ તે કોઈ બાહ્ય સત્તાને ગણે છે. સાચી નૈતિકતાની રીત પ્રેમ અને આત્મસંતોષ છે. નૈતિકતાનો હેતુ મનુષ્યને પોતાના સ્વભાવની વિશાળતાની જાણ કરાવવાનો છે. નૈતિકતા પોતાની જાતને વ્યક્તિગત જીવનને ઉચ્ચે લઈ જવાનું સાધન છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1958, પેજ નંબર 16. જય ગુરુદેવ, જય ગુરુદેવ.